So let's create a class, and first class JApplet demo. It should be આપણે જેમ એપલેટ એક ક્લાસ છે ધ સેમ વે વી કેન હેવ જે એપલેટ ઇઝન્ટ ઇટ વિચ બિલોંગ્સ ટુ ધી જાવા એક્સ ડોટ સ્વિંગ કોમ્પોનન્ટ એનું પેકેજ છે જાવા એક્સ એન્ડ સબ પેકેજ ઇઝ સ્વિંગ એન્ડ ડુ ધસ એન્ડ હિયર ઇઝ ધી એપલેટ બટ ઇટ ઇઝ અ જે એપલેટ સો સ્વિંગ કોમ્પોનન્ટ So let's create one of the component to be added to the JApplet. Okay, let's do some of the correction, right? આપણે JApplet બનાવીશું બટ ઇનિશિયલી આપણે એને સિમ્પલ એપ્લેટથી બનાવશી પછી સ્વિંગ કોમ્પોનન્ટ JApplet-થી બનાવશી. So every swing component begins with J, right? Let's have a label, right? J label. It is sensing J label. Oh, sorry. J label, right? Let's have the text field, but J text field, again J text field. Let's have a button, J button. Again, the component is J button, right? Now we need to initialize them as always. Public void init should be the suitable place for initializing them. So J label is equal to new J label, right? This is a swing label. Right. Let's check this one first. પછી બીજા કોમ્પોનન્ટ આપણે એડ કરીએ J label. And let's run this one. Control F11. See this. The look and feel of this label. It is completely different from the usual label. You can compare this like this label. Right. Label is equal to new simple label. So that visual difference be able to do is okay. This is a AWT label. Let's run the application. Oh, we forgot to add this one. Add label, right? And let's run the app. See this. This is the difference, right? See, if you run this application on, let's say on Linux machine, right? તો લિનક્સ મશીનની અંદર આ ધીસ ઇઝ એડબ્લ્યુટી લેબલ જે છે ને એનું લુક એન્ડ ફીલ લિનક્સ ઓએસ જે હશે એનું એન્વાયરમેન્ટ હશે એવું આવશે બટ ઇફ ઇટ ઇઝ અ સ્વિંગ લેબલ તો જેવું વિન્ડોમાં અહીંયા બતાવી છે ને ધીસ ઇઝ અ સ્વિંગ લેબલ એ જ રીતે એ ડિસ્પ્લે કેમ થશે લિનક્સની અંદર સો નાવ વી હેવ ચેન્જ ધીસ એપલેટ ફ્રોમ ધી રેગ્યુલર એપલેટ ટુ ધી જે એપલેટ ટુ ચેક ધ લુક એન્ડ ફીલ ઓફ ધીસ સ્વિંગ એપલેટ લેટ મી રિમૂવ ધીસ એડબ્લ્યુટી component import, right? And run this app. So this is the label, right in the center of where the applet automatically it has been designed in the center of the screen. Let's close this one, which is a good thing. Now let's initialize the other component. Let's say JTextField is equal to new J text field, let's say number of column is 20. Then J button, right? J button is equal to new J button, right? Submit. And let's add them. But then add one by one. And let's see what is going to happen. With the output, see what happened that આપણે કોમ્પોનન્ટ જે એડ કર્યા એમાંથી બટન જે છે એને બધાને ઓવરલેપ કરી નાખ્યું વાય બીકોઝ બાય ડિફોલ્ટ રાઈટ નોટ લાઈક એપલેટ
આની અંદર કોઈ જ લેઆઉટ જે છે સેટ કરેલું નથી હોતું. સો યુ નીડ ટુ ડુ વન થિંગ, સેટ લેઆઉટ. લેઆઉટ ઇઝ યુઝ ટુ લેઇંગ આઉટ ધી કોમ્પોનન્ટ ઇન્ટરનલી બાય જાવા. ઇફ યુ સેટ ધી લેઆઉટ ટુ એ સ્પેસિફિક લેઆઉટ, તો તમે જે લેઆઉટ આપશો એની જેમ જ, મીન્સ ઓન ધ બેઝિસ ઓફ ધ રૂલ સ્પેસિફાઈડ બાય લેઆઉટ, બધી જ વસ્તુ એરેન્જ થઈ જશે. સો ધીસ ઇઝ ધી વે ટુ ડુ. વી આર સેટિંગ ધી લેઆઉટ, મીન્સ સેટ લેઆઉટ, કોમ્પોનન્ટ કેવી રીતે એરેન્જ કરવા છે. તેમાં આપણે કહી દીધું ન્યૂ ફ્લો લેઆઉટ. તો જે બી કોમ્પોનન્ટ જે છે એ ફ્લો લેઆઉટની અંદર, આપણે રેગ્યુલર એપ્લેટ્સ બી જો બનાવતા હોય ને, તેમાં બાય ડિફોલ્ટ ફ્લો લેઆઉટ હોય છે. બાય ડિફોલ્ટ હોય જ છે, બટ બાય ડિફોલ્ટ જે એપ્લેટમાં કોઈ લેઆઉટ નથી હોતું, એટલે આપણે અહીંયા સેટ લેઆઉટ છે સેટ કરીને. લેટ્સ સી એન્ડ સી જસ્ટ સી ધી લુક એન્ડ ફીલ ઓફ ધી એપ્લિકેશન. ઇટ લુક્સ ફાર મોર એટ્રેક્ટિવ કમ્પેર્ડ ટુ ધી AWT કોમ્પોનન્ટ. સી ધીસ, ઇઝન્ટ ઇટ?